નળિયા લોક સુનાવણીમાં ઉપસ્થિત લોકોએ વિચારો રજૂ કર્યા, આવો જોઈએ મા ન્યૂઝના માધ્યમથી. નામ છે પૂર્વ પ્રમુખના પ્રતિનિધિ ચુંડાપર તાલુકાના. મારી રજૂઆત આજે આ અહીંયા મીટિંગમાં એ જ હતી કે ભાઈ અમારા લખપત વિસ્તારમાં દરિયા કિનારે જે ધાર્મિક સ્થાન આવે છે એમાં મંદિર આવે છે, મસ્જિદ આવે, દરગાહ આવે, તો આ બધા નકશામાં વતાડવામાં આવે. કારણ કે નકશામાં નથી વતાડવામાં આવ્યા તો પછી નોટિસ ચડાવીને આને પાડી દેવામાં આવે છે. બીજો મુદ્દો અમારો એ છે કે ગરીબ માણસો આ વિસ્તારમાં રહે છે અને મચ્છી મારે છે, તો એના માટે બંદર લખપત છે, લાલ છતાપીરનું બંદર છે, એના સિવાય નાનસરનું બંદર, કોટેસર બંદર છે, લક્કી બંદર છે. તો આ બંદરો બધા નકશામાં બેસાડવામાં આવે, કારણ કે કંપનીઓ આવે છે પછી આ કોઈ પણ અહીંયા નકશામાં બેઠેલા બંદર નામે નામ ના છે તો એ માણસો, ગરીબ માણસો ને અહીંયા મચ્છી મારવા ને એની રોજીરોટી કમાવામાં નહીં દે, એટલી અમારી માંગણી હતી. બીજી માંગણી અમારી એ હતી કે સાહેબ જોડે અમારી રજૂઆત ખાસ માંડવી લખપત ને આપડા સવારા કરી કે ભાઈ ગામમાં ગામ સભા, તો સાહેબ અત્યારે આ મીટિંગ જે બોલાવવામાં આવી ને ખરેખર અહીંયા તમારી રાખવામાં આવી, તો અમારું કહેવાનું એ હતું કે પહેલા જયારે તમારા અધિકારી આવ્યા ને ગાડીનો ફોટો કાઢીને ગામમાં પાછા આવ્યા તો એ લોકોને ત્યારે જ એક જ કામ કરવાનું હતું, ગામમાં ગામ પંચાયતમાં બોલાવી, ગામ સભા બોલાવી ને આ બધા મુદ્દા બતાડવામાં આવે તો માણસોનું પ્રસંગ હાલ થઈ જાય, કોઈ તકલીફ ન થાય, એના માટે અમારા ખાસ એ રજૂઆત હતી. બાકી આ બંધબાણે જે મીટિંગ કરતા હોય ને મીટિંગમાં કોઈ હલ ન થતો હોય તો એનું કોઈ અર્થ થતો નથી, એટલે અમારી ખાસ રજૂઆત માંડવી જે ડિપ્યુટી કલેક્ટર સાહેબ હતા તેને રજૂઆત હતી કે અમારી રજૂઆત ધ્યાનમાં લઈ ને સાચા જે હકીકત હોય એ સાચી દે. બીજો ગુના ગામમાં જેટલા સર્વે નંબર આમાં આવે છે તો ખરેખર આ સર્વે નંબર માલિકીના છે ને સર્વે નંબર બતાડવામાં આવ્યા છે તો ખરેખર દરિયાથી 1.5 થી 2 કિલોમીટર દૂર છે, તો પછી આ કેમ અંદર લેવામાં આવ્યા છે? કારણ કે આ જે લેવાનું છે 2 મીટર ને અંદર લેવાનું છે, 500 મીટર અંતર, આ તો 2 કિલોમીટર અંદર બહાર જઈને લઈ આવ્યા છે. અત્યારે કહે છે કે આ ખારી જમીન છે તેમાં મગફળી ઉભી છે, ગણાવ ગામના તેલો ઉભા છે, એરંડા ઉભા છે, આવા પાક મીઠા ઉભા છે, તે ક્યાં કલર જમીન છે? મારે એ જ વિનંતી છે કે સાહેબ આજે ગુરુગુરુ જઈ મુલાકાત લઈ મોટા અધિકારી એનું નિરીક્ષણ કરે એવી અમારી આશા છે, કરશે એવી અમારી રજૂઆત છે ખાસ સરકાર.